વાપીના રેલવે સ્ટેશન પર બાળકો સાથે ચાર દિવસથી પોતાના પતિની રાહ જોતી ગર્ભવતી મહિલાને જોઈ એક સામાજિક આગેવાને પોતાની કરુણા પ્રગટ કરી અનોખી માનવતાના દર્શન કરાવ્યા છે. ગોરખપુર જવા નીકળેલ આ મહિલા તેના પતિ સાથે વાપી રેલવે સ્ટેશને આવ્યા બાદ અચાનક ગુમ થઈ જતા પત્ની અને બાળકો નિરાધાર બન્યા છે. વાપી રેલવે સ્ટેશને પોતાની બાળ સહજ મસ્તીમાં મશગુલ ચાર બાળકો સાથે ચિંતામાં ડૂબેલી એક ગર્ભવતી મહિલા પર વાપીના સામાજિક કાર્યકર ઇન્તકાબ ખાનની નજર પડી અને મહિલા પર દયા આવતા તેની સાથે વાતચીત કરી તો તે બે ઘડી સ્તંભ થઈ ગયો હતો. કેમ કે આ મહિલા છેલ્લા ચાર દિવસથી પોતાના ચાર બાળકો સાથે વાપીના રેલવે સ્ટેશને પોતાના પતિની રાહ જોઈ રહી છે. આ અંગે વિગતો એવી છે કે આ મહિલા પોતાના પતિ સાથે ગોરખપુરથી વાપીમાં મજૂરી માટે આવેલ અને બે વર્ષથી વાપી અને તેની નજીક નાના પોંડા ખાતે છૂટક મજૂરી કરી પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેમાં છેલ્લા કેટલાક દિવસથી કામ ધંધો નહીં મળતા પોતાના વતન ગોરખપુર જવા સામાનનું પેકિંગ કરી વાપી રેલવે સ્ટેશને આવ્યા હતા, જ્યાં તેમના પતિ મોહમ્મદ નિસાર મોહમ્મદ એઝાજે એક જગ્યાએ બેસવા કહી હમણાં આવું છું એમ કહીને ગયો હતો, જે બાદ પત્ની તેની ચાર દિવસથી રાહ જોઈ રહી છે. પરંતુ મોહમ્મદ નિસારની ચાર દિવસથી કોઈ ભાળ ન મળતા તે ચિંતામાં ગળાડૂબ બની છે. ઇન્તકાબ ખાનના જણાવ્યા મુજબ તેમને આ અંગે જાણકારી મળતા તેમણે વાપી રેલવે સ્ટેશનને પોલીસને જાણ કરી મહિલાને રહેવા માટેની વ્યવસ્થા કરી છે અને તેના માટે ગોરખપુર પહોંચાડવા ટિકિટનો બંદોબસ્ત કરી રહ્યા છે. જોકે નવાઈની વાત એ છે કે ચાર દિવસથી એક મહિલા પોતાના ચાર માસૂમ સંતાન સાથે પોતાના પતિની રાહ જોઈ રહી હોવા છતાં આ અંગે રેલવે પોલીસ અજાણ હતી. ચાર સંતાનો સાથે રેલવે સ્ટેશને પોતાના પતિની રાહ જોતી મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિ સાથે તેમનું સારું બને છે અને આ રીતે ક્યારેય તેમને છોડીને ગયા નથી. સમાજની રીત રસમ મુજબ જ તેમના લગ્ન થયા છે અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે, ત્યારે આ માસૂમ ચાર સંતાનો અને ગર્ભવતી પત્નીને મૂકી મોહમ્મદ ક્યાં ગાયબ થઈ ગયો છે તે અંગે સમાજ સેવક ઇન્તકાબ ખાન અને પોલીસે નિર્દોષ બાળકોના પિતા તેમને જલ્દી મળી જાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. कितने बच्चे आ रहे हो वापी में, कितने दिन से हुए स्टेशन पे? इधर चार दिन हुआ स्टेशन पे. तुम्हारे हस्बैंड कहाँ गए? वो अभी क्या मालूम कहाँ गए, मोबाइल दुकान हो गया, फोन भी नहीं लग रहा. क्या अभी ये एक औरत है बेचारी, इसके चार बच्चे हैं और हमल से भी है, पेट से भी है, और ये रेलवे पे इसका आदमी ने इसको बुलाया था और बोला कि तू आ जा, यहाँ मेरी नौकरी नहीं है, नौकरी के लिए मैं जा रहा हूँ, तू यहीं बैठ, ऐसा करके इसको बुलाया था. तो ये घर छोड़ के वहाँ आ गई थी, उसके बाद वो गया तो चार दिन से वापस लौट के नहीं आया है. तो ऐसे तो उसका आधार कार्ड है, उसमें नाम अलग है और एक दूसरे नाम से नाना पुंडा में नौकरी करता था किसी बंगार वाले के वहाँ, हरीश भाई के वहाँ. वहाँ तहकीकात करो तो पता चलेगा. अब आगे हम लोग को, मेरे को पता चला, मैं यहाँ आया रेलवे स्टेशन पर, मुश्ताक भाई ने बोला यूपी वाले, मैं यहाँ आया उनको पास किया तो बेचारी ये हालत में थी, लोग आजू बाजू वाले खाना ये सब दे रहे थे, तो मैं फिर लेके रेलवे पुलिस में जान की, तो रेलवे पुलिस ने उसको लेके यहाँ आए और फिर अभी यहाँ बिठा है. गोरखपुर जाने के लिए बोल रही है, अभी इसके शोहर का कुछ पता नहीं चला है कि कहाँ गया और किस तरह से क्या हुआ, और फोन नंबर है वो बंद आ रहा है कंटिन्यूस. इसलिए हम लोग जमीन से काम करते हैं, ऐसा कोई भी सोशल वर्क है, कोई भी मिले बॉडी या भी मार्सिलाती है, कोई भी ऐसा मिलता है तो उसको घर तक पहुंचाने की हम लोग जिम्मेदारी लेते हैं, बड़ा कुछ भी हो देना हो. और हमेशा मीडिया चैनल हमारा साथ देती है, उसके द्वारा हमको खबर भी मिल जाती है, जब भी छपता है तो बहुत साथ रहता है पुलिस का, मीडिया का, सबका मैं शुक्रिया अदा करता हूँ, हमेशा साथ मिलकर काम करते हैं.